મંડરાઈ રહ્યો છે વાવાઝોડાનો ખતરો, દિવાળી પહેલા ખેડૂતો પર આવશે મોટો ખતરો। गुजरात पर फरी मोटो खतरो, वधु एक वावाजोडू त्राटके एवी आशंका, कच्छवासीओ थई जजो सावधान, खेडूतो पर आफतना एंधाण। गुजरातना माथे फरी एक वार तोड़ाई रह्यो छे मोटो खतरो, दिवाळी पहला खेडूतोना माथे आफतना एंधाण वर्ताई रह्या छे। खेतरोमां उभा पाक पर आफत आवी रही छे, क्योंकि गुजरात पर वधु एक वावाजोडू त्राटके एवी आशंका प्रबल बनी छे। अरब सागर में खूंखार वावाजोडू आकार लई शके छे। हाल दरिया में हळवी हलचल होवानी पुष्टि हवामान विभागे पण करी छे। हवामान विभागे कह्युं छे कि गईकाले दक्षिण पूर्व अरब सागर में एक साइक्लोनिक सर्क्युलेशन सर्जायुं छे, जेनी असरना कारणे आगामी 36 कलाक में लो प्रेशर सर्जाशे, त्यारबाद ते वधु प्रबल बनीने आगळ वधशे। हाल तेनी दिशा पश्चिम उत्तर पश्चिम रहेवानुं अनुमान छे। जो कि वावाजोडुं बनशे के नहीं ए अंगे हवामान विभाग तरफथी सत्तावार कोई पुष्टि नथी थई, परंतु विविध वेधर मॉडलमां अत्यंत खूंखार वावाजोडानां एंधाण जोवा मळी रह्या छे। GFS वेधर मॉडलना अनुमान प्रमाणे वावाजोडुं गुजरात तरफ आगळ वधी शके छे, तो ECMWF वेधर मॉडलना अनुमान प्रमाणे वावाजोडुं ओमानमां जईने टकराई शके छे। GFS મોડલના અનુમાન પ્રમાણે બીપરજોયની જેમ ફરી એક વખત વાવાઝોડું કચ્છ અને પાકિસ્તાનની સરહદની આસપાસ ટકરાઈ શકે છે। જો કે હાલ આ માત્ર અનુમાન છે। વાવાઝોડું કઈ દિશા પકડશે અને કેવો ટ્રેક હશે એને લઈને પાક્કું અનુમાન લગાવવું મુશ્કેલ છે, પરંતુ જેમ સમય વીતશે એમ સ્થિતિ સ્પષ્ટ થશે। વાપીનું આકાશ કાળા ડિબાંગ ધુમાડાથી ઘેરાયું, કંપનીમાં આગથી મચી દોડધામ। वापी GIDC ની એક કંપનીમાં આગ લાગી હતી। GIDC ના થર્ડ ફેઝમાં આવેલી અનુપ કલર નામની કંપનીમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। શરૂઆતમાં કંપનીના એક ભાગમાં આગની શરૂઆત થઈ, જો કે કંપનીની અંદર મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો। ઘટનાની જાણ થતાં જ વાપી ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી, જો કે વધુ ફાયર ફાઇટરની જરૂર જણાતા વાપી સરીગામ સહિત સમગ્ર વલસાડ જિલ્લાના તમામ ફાયર ફાઇટરની ટીમોની મદદ લેવાઈ હતી। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે। જૂનાગઢમાં ધ બર્નિંગ ટ્રકના સામે આવ્યા દ્રશ્યો, રોડ પર ટ્રક આગનો ગોળો બની ગઈ। જૂનાગઢના ચોબારી રોડ પર અચાનક જ એક ટ્રકમાં આગ ભભૂકી ગઈ। બેકાબુ બનેલી ટ્રક અચાનક જ ડિવાઈડર પર ચડી ગઈ, બાદમાં તેમાં આગ લાગી ગઈ, જેના કારણે રોડ પર અફરાતફરી મચી ગઈ। કોઈ કંઈ સમજે તે પહેલા જ ટ્રક જાણે કે આગનો ગોળો બની ગઈ। પ્રચંડ જ્વાળાઓ ઉઠી અને ધુમાડાના ગોટે ગોટા ઉછળવા લાગ્યા। જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તરત જ પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું, જો કે ત્યાં સુધીમાં આગનો મોટો ભાગ બળીને ખાક થઈ ગયો। ટ્રકમાં પથ્થર ભરેલા હોવાનું જાણવા મળી રહ્યું છે। સદનસીબે આગમાં જાનહાની ટળી છે, આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી। માતા અને પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, મોરબીમાં બાળકોની રાઇડ્સ થઈ ગઈ ભસ્મીભૂત। બાળકોને બેટરી સંચાલિત બાઇકમાં બેસાડતા પહેલા સાવધાન, બેટરી વાળું બાઇક તમારા બાળકનું જીવ લઈ લેશે, કેમ કે મોરબીમાં સુપરમાર્કેટ પાસે બાળકોની રાઇડ્સમાં ભીષણ આગ લાગી ગઈ। બેટરીથી સંચાલિત રાઇડ્સમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, અચાનક જ કોઈ કારણોસર આગ ફાટી નીકળતા રાઇડ્સ ભડભડ સળગી ઉઠી, જોત જોતામાં તો આખી રાઇડ્સ સળગી ઉઠી। બેટરી સંચાલિત રાઇડ્સ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ। સદનસીબે આગ લાગી ત્યારે આસપાસ કોઈ બાળકો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ। ભરચક વાહન પાર્કિંગ એરિયામાં આગ વધુ ફેલાય તે પહેલા જ બુઝાવી દેવાઈ। આસપાસના દુકાનદારો અને રાહદારીઓએ આગ બુઝાવી। જો રાત્રિના સમયે બાળકો હોત ત્યારે આગ લાગે તો જવાબદારી કોની હોત? રાજકોટ વાસીઓને ઢોરના ત્રાસથી મળશે મુક્તિ, ઢોર માલિકોને રોડ પર ઢોર છોડવા મોંઘા પડશે। રાજકોટના રોડ પર હવે નહીં જોવા મળે ઢોર, રોડ પર ઢોર છોડવા માલધારીઓને ભારે પડશે, ઢોર માલિકોની હવે ખેર નથી। રાજકોટના રોડને પશુ મુક્ત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે। હવે રાજકોટના રોડ પર ઢોર જોવા મળશે તો માલધારીઓને 3 ગણી રકમ ભરવી પડશે। પ્રથમ વખત 3,000 અને બીજી વખત 4,500 રૂપિયા દંડ આપવો પડશે। ત્રીજી વખત પશુ પકડાશે તો 6,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે। સાથે જ રાજકોટમાં દૂધનું વેચાણ કરતા હશે તેઓએ લાયસન્સ જરૂરી કરાયું છે। માલધારી સમાજના આગેવાનોને સાંભળ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે।
जूनागढ़ नो उपरकोट फरी चर्चा नु केन्द्र बन्यो। आ वक्त केटलाक लोको ए उपरकोट में नमाज पढ़ी। जूनागढ़ उपरकोट में केटलाक लोको द्वारा नमाज पढ़वामां आवी हती। अड़ीकड़ी वाव पासे जाहिर में नमाज पढ़वानो वीडियो सोशियल मीडिया में वायरल थता स्थानिको में चर्चा शुरू थी गई। रविवारे सवारे केटलाक शख्सो द्वारा नमाज अदा करवामां आवी हती। हाल समग्र मामलो पुलिस मथके पहोंच्यो अने पुलिसे वधु तपास हाथ धरी। आ शख्सोए उपरकोट में टिकीट ने लईने प्रवेश मेळव्यो कि टिकीट वगर ते अंगे पण तपास चाली रही छे। वीडियो वायरल थता अनेक सवाल पण उठ्या छे। फरी एकवार नमाजनो वीडियो जूनागढ़ में वायरल थता विवादनो मथकोड़ो छंछेड़ायो छे। वीडियो वायरल थया बाद विरोध नो वंटोड़ शुरू थी गयो। बजरंग दड़े घटना ने वखोड़ी छे। उपरकोट में सामूहिक हनुमान चालीसा ना पाठ कराशे। आवतीकाले सांजे कराशे हनुमान चालीसा ना पाठ। पाटण में पुलिस ना नामे उघराणी करनार ने जोरदार मेथी पाक पड़ो। पाटण में एक व्यक्ति ने पुलिस ना नामे उघराणी भारे पड़ी। पाटणना सदलपुर विस्तार में रोड पर उभा रहीने पुलिस ना नामे उघराणी करवाना आरोप ने लई पब्लिके जोरदार मेथी पाक चखाड़ो, जेनो वीडियो सोशियल मीडिया पर वायरल थयो। आरोप छे कि आ व्यक्ति पोलीसना नामे रोड परथी निकलता ट्रक चालको पासेथी उघराणी करतो हतो। रोषे भरायेला लोकोए आ उघराणी करनारने दबोचीने बराबरनो मेथी पाक चखाड्यो। होबाळाना कारणे रोड पर वाहनोनी लांबी कतारो लागी गई। पोलीसना नामे पैसानी उघराणी थता अनेक सवालो उठ्या छे। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું ફરી એકવાર ફલિત થયું। દારૂ પીધેલા પતિને પત્નીએ ઊભી બજારે માર્યો। ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા છે। દારૂબંધીના દાવાઓ ફરી પોકળ સાબિત થયા છે। પાટણ શહેરમાં દારૂબંધીની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા। દારૂ પીધેલા પતિને પત્નીએ ઊભી બજારે મેથી પાક આપ્યો। દારૂબંધીના નિયમોના ધજાગરા ઉડાડતો વધુ એક વિડીયો વાયરલ થયો, જેમાં પતિ દારૂના નશામાં પત્ની સાથે ગેરવર્તન કરે છે। પછી શું, પત્નીનો પિત્તો ગયો અને ગુસ્સામાં લાલગુમ થયેલી પત્નીએ ઊભી બજારે પતિને ધોઈ નાખ્યો, તો મહિલા તેના પતિને ખેંચીને લઈ જતી હોય તેવો વિડીયો પણ સામે આવ્યો। નશામાં ધૂત પતિએ ધમાલ કરીને આખો રસ્તો બાનમાં લીધો, તો અવારનવાર આ પ્રકારના વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ સવાલ થઈ રહ્યા છે। વાયરલ થયેલો વિડીયો પાટણનો છે। નિર્વસ્ત્ર હાલતમાં યુવક જાહેર માર્ગ પર બેખોફ ફરતો હોય તેવા દ્રશ્યો સર્જાતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે। સુરતના ઉધનામાં લાઈવ મારામારી, તોફાની તત્વોએ પેટ્રોલ પંપ પર કરી મારામારી। 3-4 શખ્સોએ પેટ્રોલ પંપના કર્મી પર કર્યો હુમલો। મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે। ખુલ્લેઆમ દાદાગીરી કરતા શખ્સોની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ છે। કયા બાબતે મારામારી કરવામાં આવી, કેમ પેટ્રોલ પંપના એક કર્મચારીને માર મારવામાં આવ્યો તે વિશે હજી જાણકારી નથી મળી, પરંતુ સીસીટીવીની અંદર સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે। તહેવારો પહેલા લોકોના આરોગ્યના દુશ્મનો થઈ ગયા છે સક્રિય। ઘી પનીર બાદ હવે તેલમાં શરૂ થયો ખેલ। તહેવારો પહેલા કોઈ પણ જગ્યાએથી તેલ ખરીદતા પહેલા સાવચેત રહેજો। તહેવારોમાં કોઈ પણ તેલ ખાતા પહેલા સાવધાન। દિવાળીમાં બહારનું ફરસાણ પણ તમારું પેટ બગાડી શકે છે, કેમ કે લોકોના પેટના દુશ્મનો સક્રિય થઈ ગયા છે। બજારમાં ભેળસેળિયાઓ હવે બેફામ બની ગયા છે। ઘી પનીર બાદ હવે અમદાવાદમાં તેલમાં શરૂ થયો છે ખેલ। અમદાવાદમાંથી ભેળસેળિયાઓના ખેલનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાંથી 8,000 કિલો ખાદ્ય તેલનો જથ્થો સીઝ કરાયો છે। ઉપરાંત AMC ફૂડ વિભાગે રસીલા